मांगरोल माळिया विधानसभा बैठकना भाजपना उम्मीदवार भगवानजी करगढ़ियाए फॉर्म भर्यु। फॉर्म भर्या बाद भगवानजीए मूट निवेदन आप्यु छे। पांच वर्ष में प्रजाना प्रश्नों उकेल नहीं आववा पर फरी चूंटणी नहीं लड़ू तेवु निवेदन आप्यु छे। माछीमारों सहित सामान्य जनताना प्रश्नों उकेल लावशे। खराब रस्ता अने पाणी जेवा प्रश्नों पर उकेल लावानी वात तेमणे करी। માળિયા માંગરોળ વિધાનસભા બેઠક એટલે કે દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ પટ્ટી છે, અને ખાસ આ બેઠક ઉપર કોળી સમાજ અને મુસ્લિમ સમાજના મતોની પ્રભુત્વવાળી આ બેઠક છે। ત્યારે હાલ ભાજપના ભગવાનજી કરગઠિયાએ આ બેઠક ઉપરથી ફોર્મ ભર્યું છે। ત્યારે આપણે એને સીધો સવાલ કરીએ, ભગવાનજીભાઈ તમે આ બેઠક ઉપરથી ફોર્મ ભર્યું છે? બીજી ખાસ વાત કે આની પહેલાની 2017ની ચૂંટણીમાં આપ અહીંથી હાર હાર્યા હતા, આ વખતે પણ સામે બાબુ વાજા છે કોંગ્રેસના કોળી સમાજના જ ઉમેદવાર, શું કયો? ભારતીય જનતા પાર્ટીએ આ વખતે માંગરોળ નિવાસીની મને ટિકિટ પાડવી છે અને કાર્યકર્તામાં ઉત્સાહ અને ઉમંગ જોતા આ સીટમાં વિજય મળવાનો છે। ગઈ ટર્મમાં 17માં હું જયારે હાર્યો ત્યારે અમારી માળિયાની તાલુકા પંચાયત પણ નહોતી, માંગરોળની તાલુકા પંચાયત પણ નહોતી, અને જે કંઈ પ્રશ્નો હતા પાટીદાર આંદોલન, આહિર સમાજને ટિકિટ નથી આપી એની, અને મુસ્લિમ સમાજે એકજૂટ થઈને મતદાન કર્યું હતું એટલે એનો વિજય થયો હતો, પરંતુ કોળી સમાજના બહુમતી મને મત મળ્યા હતા। આ વખતે એના કરતા પરિસ્થિતિ જુદી છે, મુસ્લિમ સમાજમાંથી પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત મળવાના છે, અને તાલુકા પંચાયતના 19 સભ્યો અમારી પાસે છે, માંગરોળની તાલુકા પંચાયતના તમામ સભ્યો અમારી પાસે છે, એટલે આ વખતે જીત નિશ્ચિત થશે એવી। બીજું ખાસ કરીને ગયા વખતે ત્રીજો મોરચો નહોતો, આ વખતે ત્રીજો મોરચો છે, તો શું કહો? ત્રીજો મોરચો અમને લાભ કરતા રહેશે, પરંતુ જે કંઈ મોરચાવાળા મત લઈ જાય એ બંને બાજુથી મત લઈ જવાનું છે, ભાજપને લઈ જશે અને કોંગ્રેસના પણ લઈ જશે, એટલે થોડુંક નુકસાની રહેશે પણ જીત નિશ્ચિત છે। બીજું ખાસ કરીને આ વિસ્તારના જે માછીમારોના પ્રશ્નો છે એ પ્રશ્નો માટે તમે કેવા વચનો આપો, શું કહો? ફક્ત માછીમારોના પ્રશ્નો તો ઘણા છે, પરંતુ આ વિસ્તારનો છેલ્લા 8 વર્ષથી વિકાસ પણ નથી થયો, અને હું તમામ પ્રજાજનોને ખાતરી આપું છું કે 5 વર્ષમાં આ વિસ્તારના માછીમારોના પ્રશ્ન હોય, રોડ રસ્તા પાણીના રસ્તા હોય, 5 વર્ષમાં કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રહી, અને કોઈ બાકી રહેશે તો હું ચૂંટણી લડવાય નહીં આવું। બીજું ખાસ કરીને ભગવાનજીભાઈએ કહ્યું કે જે માછીમારોના જે પ્રશ્નો છે, જે આ વિસ્તારના વિકાસના કામોના પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો હું સોલ્વ કરીશ, અને એને પ્રજાને એવું વચન આપ્યું છે કે જો હું આ વચનો નહીં પૂરા કરું તો હું ફરી આ વિસ્તારની અંદર ચૂંટણી લડવા નહીં આવું। બિપિન પંડ્યા, વી ટીવી, જૂનાગઢ।